ખેડૂત મિત્રો, અત્યારે બધા એક જ વાત કરે છે કે ફૂગથી થતો રોગ, કપાસમાં ફૂગથી થતો રોગ. પરંતુ નકરા ફૂગથી જ રોગ નથી થતા. એક બે રોગ એવા પણ હોય છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે અને એની દવા ફૂગથી અલગ દવા આવે છે. તો મિત્રો, આ રોગ જો આપણે ઓળખી ન શકીએ અથવા આનું નિયંત્રણ ન કરી શકીએ તો ઘણો બધો પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને આપણને નુકસાન થાય છે. મિત્રો, જે ખૂણિયા ટપકાનો રોગ કહીએ, એ કપાસમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયાથી થતો રોગ છે અને એ જેન્થોમોનાસ નામના જીવાણુ એટલે કે બેક્ટેરિયાથી થાય છે. તો આમાં મિત્રો શું થાય, શરૂઆત જ્યારે કપાસ નાનો હોય ત્યારે એના પાંદ હોય એના ઉપર પાણી પહોંચાડવા વર્તુળ આકારના ટપકા થાય છે. આ સિવાય વાત કરીએ તો જેમ કપાસ મોટો થતો જાય એમ એની નસો અને થડ ઉપર અથવા ડાળીઓ ઉપર કાળા અનિયમિત આકારના મોટા ચાંઠા દેખાય છે. પછી મિત્રો, જ્યારે ઝીંડવા આવે ત્યારે ઝીંડવા ઉપર પાણી પોચા પાછા બદામી કે કાળા રંગના અનિયમિત આકારના ચાંઠા દેખાય છે અને જે ઝીંડવું હોય છે એ ખરી પડતું હોય છે. તો મિત્રો, આપણને એવું થાય છે કે ફૂગના લીધે જ ખરી પડે છે, પરંતુ એવું નથી હોતું. ઘણીવાર બેક્ટેરિયાના લીધે પણ આ ખરી પડતા હોય છે. તો હવે વાત કરીએ મિત્રો કે એના નિયંત્રણ માટે કઈ દવા. તો મિત્રો, એના નિયંત્રણ માટે જે બજારમાં સ્ટ્રેપ્ટોસાયક્લિન કરે છે 0.01% વાળી, એનું 2-3 ગ્રામ અને કોપર ઓક્સીક્લોરાઇડ જે બજારમાં મળી રહી છે એનો છંટકાવ પણ આપણે કરવો જોઈએ. કોપર ઓક્સીક્લોરાઇડના પ્રમાણની વાત કરીએ તો 90 ગ્રામ 15 લિટર પાણીમાં અને જે સ્ટ્રેપ્ટોસાયક્લિન છે એ 2-3 ગ્રામ આ જ 15 લિટર પાણીમાં મિશ્રણ કરી અને 15 દિવસના અંતરે 2-3 વખત છંટકાવ કરવા જોઈએ, જેથી કરી આપણે જીવાણુનો એટલે કે બેક્ટેરિયાનો ગ્રોથ થતો અટકાવી શકીએ અને એનો ફેલાવો થતો અટકાવી શકીએ છીએ. અથવા તો જો ન આવ્યા હોય બેક્ટેરિયા કે જીવાણુ તો એને આપણે અગાઉથી જ અટકાવી શકીએ છીએ. તો મિત્રો, બેક્ટેરિયાનાશક દવાનો છંટકાવ કરવો કપાસમાં જરૂરી છે, જેનું વળતર આપણને મળી જ જતું હોય છે. પણ આપણને ક્યારેક એવું લાગે કે આમાં આપણે રોગ તો આવતો નથી, પરંતુ મિત્રો ક્યારેક આવી જાય તો મોટું રિસ્ક કહી શકાય, એટલે આપણે એક છંટકાવ બેક્ટેરિયાનાશક દવાનો કરી દેવો જોઈએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. મિત્રો, આભાર.